विद्यार्थी मित्रों धोरण आठ विषय गणित हवे में आप स्वाध्याय सात पॉइंट देखिए बराबर है। सात पॉइंट बे में आप पहलो दाखलो नीचे आपेली संख्या घनमूल आप अविभाज्य अवयवीकरण रीत अविभाज्य अवयवीकरण वड़े शोधवानुं छे। पहलू छे 64, तो मित्रों 64 में आपणे एना भाग पाड़िए 64 बे तरी छ बे दू चार बे एका बे एक वधियो 12 थया बे छंग 12 16 दू 32 बे अठा 16 बे चौक 8 बे दू चार अने बे एक बराबर छे। तो एना भाग आ रीते એટલે કે 64ના અવયવો આપણે લઈએ તો 64 બરાબર 2 નો ઘન × 2 નો ઘન 2 × 2 = 4 4 નો ઘન 64 બરાબર શું મળે 4 નો ઘન એટલે કે 64નું ઘનમૂળમાં 64 બરાબર 4 એનું ઘનમૂળ કેટલું નીકળે 4 નીકળે। આ રીતે આપણે તેને દર્શાવી શકીએ। હવે ત્યારબાદ 512 અમુક સંખ્યાઓ બરાબર છે એ તમારે જાતે ગણવાની છે। 512 10648 હું તમને 27000નો ઘનમૂળ નીકાળીને જોવાડું છું બરાબર છે। 27000નો આપણે ઘનમૂળ પાડીએ તો 27000 એકમનો શૂન્ય છે એટલે 2 વડે ભાગ ચાલશે તો 2 × 2 = 2 2 × 4 = 2 3 6 2 × 4 = 2 4 = 2 સાતમાંથી 6 જાય 1 વધે 10 2 × 5 = 10 બાકીના 2 શૂન્ય નાઇન ફરી 2 વડે ભાગ ચાલે છે કારણ કે અહીં શૂન્ય છે 2 × 6 = 12 1 વધ્યો 15 થયા 2 × 7 = 14 1 વધ્યો 2 × 5 = 10 ને આ શૂન્ય એમનો ફરી 2 વડે 2 × 6 = 2 2 × 6 એક વધ્યો 2 × 7 = 14 અને અહીં હવે 15માંથી 14 જાય તો 1 વધે એટલે 2 × 5 = 10 હવે અહીંયા 5 છે અહીંયા એકમનો અંક 5 છે એટલે 3 અથવા તો 5 વડે આપણે પહેલાં સરવાળો કરીએ 7 ને 5 = 12 13 14 15 16 17 18 3 × 6 = 18 ભાગ ચાલે છે એટલે 3 વડે ભાગ ચાલશે 3 × 3 = 3 3 × 1 = 3 3 × 2 = 6 7માંથી 6 જાય 1 વધે 15 થાય કારણ કે 1 અહીંયા ઉમેરાય 1 × 5 = 15 3 × 5 = 15 ફરી 5 × 7 = 8 9 3 વડે ભાગ ચાલશે 3 × 9 બરાબર છે 3 × 9 10 × 11 2 વધ્યા 22 થયા 3 × 7 = 21 1 વધ્યો 3 × 5 = 15 બરાબર છે। ફરી 3 વડે ભાગ ચાલશે કારણ કે 7 × 5 = 12 13 × 14 = 15 3 × 15 = 3 × 3 = 3 × 2 = 6 1 વધ્યો 3 × 5 = 15 125 25 × 5 = 125 5 × 5 = 25 અને 5 × 1 આ એના ભાગ પડ્યા બરાબર છે। હવે 27000 માટે આપણે શું લખી શકીએ તો 27000 બરાબર 2 × 2 × 2 × 3 × 3 × 3 × 5 × 5 × 5 એટલે અહીંયા 2 3 અને 5 2 નો ઘન 3 નો ઘન અને 5 નો ઘન 27000 બરાબર 2 × 3 × 5 આખા કાઉન્ટ્સનો ઘન 5 × 3 = 15 2 = 30 શેનો ઘન છે 30નો ઘન 27000 બરાબર 30નો ઘન હવે 27000નું ઘનમૂળ કાઢીએ એટલે ઘનમૂળમાં 27000 બરાબર છે તો અહીં ઘન નીકળી જાય એટલે અહીં 30 શું નીકળે એનું ઘનમૂળ 30 બરાબર છે। તો આ રીતે આપણે તેને લખી શકીએ। હવે બાકીના જે દાખલા છે એ તમારી જાતે પ્રેક્ટિસ કરવાની તમને આવડશે બરાબર છે। હવે જોઈએ વિધાન સાચું છે કે ખોટું તે કહો બરાબર છે। તો આપણે જોઈએ એનામાં પહેલો પ્રશ્ન છે કે
આપણે જોઈએ તો કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા મળે. મિત્રો આપણને ખબર છે કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ મળે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ બીજું છે કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ બે અંકો શૂન્ય ન હોય. આપણને ખબર છે કે પૂર્ણઘન સંખ્યામાં 3 અથવા 6 અંકો શૂન્ય હોય, બરાબર છે, એટલે 2 શૂન્ય ન હોય. આ વિધાન સાચું છે. ત્યારબાદ ત્રીજું છે કે જે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 25. તો આપણને આ ખબર છે, શું કીધું છે કે જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા બે અંકો 25 આવે. આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર છે. કારણ કે 15 નો વર્ગ 225, પણ 15 નો ઘન કેટલો થાય? 3375 થાય, એટલે આ વિધાન ખોટું છે, બરાબર છે. ત્યારબાદ એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. મિત્રો એવી પૂર્ણઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય, તો આપણે લઈએ તો 8 કોનો ઘન છે? 2નો ઘન છે. પછી 12નો ઘન લઈએ તો 12નો ઘન થાય 1728. 8 ન મળે એવું કીધું છે, ન મળે નહીં, 8 મળે, એટલે આ વિધાન કેવું છે? ખોટું, બરાબર છે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાના 3 અંકોની પણ હોય, એટલે કે શું કીધું છે? 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકની પણ હોય, તો આ વિધાન ખોટું છે. કારણ કે 2 અંકોનો ઘન હંમેશા 4 સંખ્યા જ હોય, બરાબર છે, એટલે આ વિધાન ખોટું. હવે આગળ જોઈએ કે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર છે. કે 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાના અંકો 7 હોય. મિત્રો આ આપણે કર્યું, બરાબર છે, એ ખોટું છે. અહીંયા 2 અંકોની સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકો મળે, તો આ વિધાન ખોટું છે, બરાબર છે. કારણ કે 2 અંકોનો ઘન કરીએ તો 6 અંકોની સંખ્યા જ હોય, બરાબર છે, એટલે આ વિધાન ખોટું. 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. મિત્રો 1 અંકનો ઘન કરતાં 1 અંકની સંખ્યા પણ મળે, તો આ વિધાન ખરું છે. કેમ? તો 1નો ઘન 1, 2નો ઘન 8, બરાબર છે. તો 1 અંકનો ઘન કરતાં આપણને 1 અંકની સંખ્યા મળી શકે છે. હવે પ્રશ્ન 3, જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણઘન સંખ્યા છે, શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકો છો, બરાબર છે. તેવી જ રીતે 4913, 12167, 32768ના ઘનમૂળનું અનુમાન કરો. તો આપણે અનુમાનની રીતે હવે ઘનમૂળ શોધીએ. એની માટે આપણે એક દાખલાની પદ્ધતિથી આપણે સમજીએ. પહેલી સંખ્યા છે 1331. મિત્રો 1331, હવે આ સંખ્યાને આપણે 2 ભાગમાં વિભાજીત કરીએ. કઈ એકમનો અંક અને પાછળના 3 અંકો, બરાબર છે. તો 1331 એની અંદર 1 અને 331ને આપણે આ રીતે જુદા કરીએ, બરાબર છે. તો પહેલો વિભાગ 331ના એકમનો અંક 1 છે, બરાબર છે. તો 331માં એકમનો અંક 1 છે, તેથી ઘનમૂળનો એકમનો અંક પણ કેટલો હશે? 1 જ હશે, બરાબર છે. આનો એકમનો અંક કેટલો છે? 1. તેથી આપણે લખીએ કે પહેલા ત્રણસો ને એકત્રીસના એકમનો અંક
એકમનો અંક શું છે? એક છે. તેથી 1331 ના ઘનમૂળનો એકમનો અંક એક હોય એવું આપણે લખી શકીએ, બરાબર છે. હવે શું કરવાનું છે કે બીજો ભાગ એકનું, જે એકમનો અંક છે, એકમનો અંક એક છે, એકનું ઘનમૂળ કેટલું નીકળે? એકનું ઘનમૂળ એક, બરાબર છે. તેથી 1331નું ઘનમૂળ કેટલું નીકળે? એકમનો અંક એક, બરાબર. દશકનો અંક પણ એક, કારણ કે એકનું આનું ઘનમૂળ કરતાં આપણને કેટલું મળે? એક મળે છે, બરાબર છે. તો આ રીતે આપણે તેને કરવાનું છે. હવે બીજી સંખ્યા લઈએ તો બીજી સંખ્યામાં કેવું છે કે બીજો દાખલો લઈએ તો બીજી સંખ્યા આપણી પાસે કઈ છે? તો બીજી સંખ્યા આપણી પાસે છે 4913. હવે 4913માં પણ આપણે 4913ને બે ભાગમાં વેચીએ, બરાબર છે. એક 4 અને બીજો છે 913. 4 અને 913 આ બે ભાગમાં આપણે તેને વહેંચીએ, બરાબર છે. આ રીતે હવે 4 અને 913માં આપણે તેને વિભાજિત કરીએ છીએ. ત્યારબાદ શું કરવાનું? તો પહેલા 3 અંકો માટે, તો આનો એકમનો અંક કયો છે? 3. એટલે એકમનો અંક 3 છે તો એનું ઘનમૂળ આપણને ઘન કરતાં 7 મળે, તો ઘનમૂળ કરતાં પણ 7 મળવું જોઈએ, બરાબર છે. તો એકમનો અંક 3 છે તેથી ઘનમૂળનો એકમનો અંક કયો હશે? 7 હશે, બરાબર છે. તો આપણે લખવાનું કે 913માં ઘનમૂળનો એકમનો અંક કયો હશે? એકમનો અંક 7 હોય. એટલે આનો એકમનો અંક કયો આવશે? 7. હવે બીજો વિભાગ છે 4. 4 છે તો આપણે 4 એકનો ઘન કરીએ તો આપણને 1 મળે, 2નો ઘન કરીએ તો 2 2 4 2 8. તો 4 1 અને 8ની વચ્ચે આવે છે. કોની વચ્ચે? તો કે જે 4 છે એકના ઘન અને 2ના ઘનની વચ્ચે આવે છે, બરાબર છે. આપણે આ રીતે લખી શકીએ, 1નો ઘન અને 2ના ઘનની વચ્ચે આ રીતે આવી રહ્યો છે. તો હવે શું કરવાનું કે જેના ઘનની નજીક હોય, દાખલા તરીકે 4 છે એ 1ના ઘનની નજીક છે, એટલે આપણે શું લેવાનું? 1, બરાબર છે. એટલે 4નો જે એકમનો અંક છે કયો છે? તેથી 4913ના ઘનમૂળનો દશકનો અંક કયો અંક? દશકનો અંક કેટલો મળે? 1 હોય. કેટલો હોય? 1 હોય, બરાબર છે. તેથી હવે ઘનમૂળ આનું કેટલું નીકળ્યું? 1 અને આનું 7. તેથી 4913નું ઘનમૂળ કેટલું નીકળશે? 17. તો આમ લખી શકો કે ઘનમૂળમાં 4913 બરાબર 17. આ રીતે તમારે બાકીની જે સંખ્યાઓ છે એના ઘનમૂળ પણ જાતે કાઢવાના રહેશે. મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 7 પૂરું થાય છે. હવે આપણે આગળનું પ્રકરણ 8 રાશિઓની તુલના જોઈશું.